નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ ટાટા નેનોના મુદ્દે મોદી સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે નેનોના પ્રોજેક્ટ માટે નરેન્દ્ર મોદીએ 36,000 કરોડ બેંક લોન આપી હતી, જે ખેડૂતોના વ્યાજ કરતાં પણ વધુ છે. નાણામંત્રી અરુણ જેટલીના માનહાનિવાળા કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર દિલ્હી હાઈકોર્ટે 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 10 કરોડ રૂપિયાની માનહાનિની માંગવાળી અરુણ જેટલીની નવી અરજી પર જવાબ આપવામાં વધારે સમય લાગવામાં દોષી સાબિત થતા કોર્ટે તેમના પર આ દંડ લગાવ્યો છે. નાણાપ્રધાન અરુણ જેટલીની માનહાનિ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે 5,000 રૂપિયા દંડ ફટકાર્યો છે. 10 કરોડ રૂપિયાની માનહાનિની માંગ કરી અરુણ જેટલીની નવી અરજી પર જવાબ દાખલ કરવા કેજરીવાલે મોડું કરતા કોર્ટે તેમની પર આ દંડ ફટકાર્યો છે. આ પહેલા 25 ઓગસ્ટે આ કેસની જલ્દી સુનાવણી માટે કોર્ટના આદેશ વિરુદ્ધ કેજરીવાલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. મહત્વનું છે કે અરુણ જેટલી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર DDCA માં અનિયમિતતાના આરોપને લઈને ખોટી જાણકારીઓ ફેલાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 2015માં અરુણ જેટલીએ આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતા અને અરવિંદ કેજરીવાલ પર માનહાનિનો કેસ કર્યો હતો. આ આરોપના જવાબમાં અરુણ જેટલીએ અરવિંદ કેજરીવાલ પર 10 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરીથી કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર માટે રિઝર્વ બેંકના ગવર્નર કોઈ નોકર નથી અને તેમને નોકર સમજવા સરકારની મોટી ભૂલ છે. કેન્દ્ર સરકાર માટે રિઝર્વ બેંકના ગવર્નર કોઈ નોકર નથી તેવો દાવો RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કર્યો છે. આ વાત રઘુરામે તેમના પુસ્તક આઈ ડુ વોટ આઈ ડુમાં ઉલ્લેખ કર્યો છે અને આ પુસ્તક દ્વારા તેમણે કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ગવર્નર પદને લઈને પોતાના વલણમાં સુધારો કરવાની જરૂરિયાત પર સલાહ આપી છે. રઘુરામે કહ્યું કે રિઝર્વ બેંક ગવર્નરના અધિકારોની સ્પષ્ટ પરિભાષા ન હોવાથી એ મોટો ખતરો છે કે બ્યુરોક્રેસી સતત તેમની શક્તિઓ ઓછી કરવાના પ્રયાસોમાં રહે છે અને તેનાથી અર્થવ્યવસ્થામાં કેન્દ્રીય બેંકોની ભૂમિકા કમજોર થઈ છે. જો કે તેમણે અગાઉની સરકાર પર આમ કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બ્રિક્સ સમિટમાં ભારતીય આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. બ્રિક્સ શ્યામન ઘોષણાપત્રના 48મા પેરેગ્રાફમાં આતંકવાદ સામે કડક ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બ્રિક્સના ઘોષણાપત્રમાં આતંકી સંગઠનોનો ઉલ્લેખ ભારત માટે એક મોટી સફળતા સમાન છે. But he was not the only one. In fact, all the BRICS leaders came up very strongly in condemning terrorism in all its forms and manifestations. And you can see that being reflected in not just one, but several paragraphs of the declaration that has been adopted, where the leaders have strongly condemned terrorism. And then they have also been able to identify and acknowledge the pernicious, the deleterious effects that certain terrorist organizations such as the Haqqani Network, Jaish-e-Mohammed, Lashkar-e-Toiba and others have had, and TTP others that have had in terror, in spreading terror across. The leaders also called to make United Nations counter-terrorism framework more effective. The BRICS leaders called for greater efficiency in designation of terrorists and terrorist groups by UN committees. ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાંથી પોલીસે શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે મોટી સંખ્યામાં શસ્ત્રો જપ્ત કર્યા હતા.
ડાંગ જિલ્લાને જોડતી બિલીમોરા નેરો ગેજ ટ્રેન બંધ કરી દેવાતા ગરીબ આદિવાસી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ છે નવસારી જિલ્લાનું બિલીમોરા રેલવે સ્ટેશન, જ્યાંથી વર્ષ 1907માં આદિવાસી લોકોને શહેર સાથે જોડવા માટે એક નેરો ગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન આદિવાસી લોકો માટે એક આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ. આ નેરો ગેજ ટ્રેન ગણદેવી, ચીખલી, ઉનાઈ, રાનકુવા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થઈ લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડતી હતી. પરંતુ અચાનક કોઈ જાણકારી વગર આ ટ્રેન બંધ કરી દેવાતા લોકોના ધંધા પર અસર જોવા મળી રહી છે, જેના લીધે સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે. હા, ટ્રેન વ્યવહાર બંધ થવાથી, આજે 12 દિવસથી બંધ થવાથી અમારે ધંધાની તકલીફ પડે છે, અને બિલીમોરાથી જે માલ સામાન લાવવાની તકલીફ પડે છે, વધારે ભાડું ખર્ચીને ટ્રાન્સફોર્મેશન ખર્ચો વધારે કરીને અમારે માલ લાવવો પડે છે. તો જલ્દીથી આ ટ્રેન સ્ટાર્ટ કરે અને કાયમ માટે ચાલુ રાખે એવી માંગણી છે. સરકાર આદિવાસી લોકોના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જોવા મળી રહી છે. આ ટ્રેન આદિવાસી લોકો માટે સસ્તો અને સહેલો વિકલ્પ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 12 દિવસથી આ ટ્રેન બંધ રહેતા લોકોએ એસટી બસ અને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. જે મુસાફરી કરવા માટે માત્ર 10 રૂપિયા આપવા પડતા હતા, તે ટ્રેન બંધ થઈ જતા ગરીબ આદિવાસી પ્રજાએ હવે 5 ગણું રૂપિયા ખર્ચીને પોતાના ગામ તરફ આવવું પડે છે. આ ટ્રેન બંધ થતા વાસદા તાલુકા પંચાયત અને આદિવાસી સેના પ્રમુખમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે. તકલીફમાં એવું છે કે અમે આ ગાડીમાં જતા હતા, અમારે બિલીમોરાથી ડાયરેક્ટથી અમારે ભાડું ખર્ચીને લાવવું પડે. આ 10માં જતું હતું તે અમારે 1000-2000 ખર્ચવું પડતું છે, અને આ બધાને તકલીફ છે ધંધા માટે કે તે માટે. નેરો ગેજ ટ્રેન બંધ થતા સ્ટેશન માસ્ટર કેમેરા સમક્ષ કંઈ પણ બોલવા ના પાડી સમગ્ર મામલો મુંબઈ ડિવિઝનમાં આવતો હોવાનું રટણ કરી રહ્યા હતા. હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નેરો ગેજને બ્રોડ ગેજ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં ગરીબોની જીવાદોરી સમાન ગણાતી આ નેરો ગેજ ટ્રેન બંધ થતા ગરીબ આદિવાસીઓ ભારે આર્થિક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ટ્રેન તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી આ વિસ્તારમાં ઉગ્ર માંગ ઉઠી રહી છે. સમયથી ચાલી રહેલી આ વાસદા નેરો ગેજ ટ્રેન જે કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે, અહીંના આદિવાસીઓની જીવાદોરી સમાતી આ ટ્રેન છેલ્લા 12 દિવસથી બંધ છે, જે ચાલુ કરવાની કોઈ તજવીજ નથી. અને અહીંના આદિવાસીઓને જ્યારે બિલીમોરા જવું હોય કે કંઈ શાકભાજી ખેત પેદાશ વેચવા માટે જવું હોય તો બિલીમોરા 10 રૂપિયામાંની ટિકિટમાં જઈ શકે છે, જ્યારે બસમાં જવું હોય તો એ 50 રૂપિયાની ટિકિટ આ આદિવાસી વર્ગને પોસાય એવું નથી, અને એ ટ્રેન જલ્દીમાં જલ્દી ચાલુ થાય એવી અહીંના પ્રજાની માંગણી છે. રાકેશ દુબે, CN24 ન્યૂઝ, વાસદા. સમાચારોમાં આગળ વાત કરીશું રામનાથ કોવિંદના ગુજરાત મુલાકાત વિશે, પરંતુ એક વિરામ બાદ. ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણે થી આવે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું શું છે મહત્વ, જુઓ અમારા ખાસ કાર્યક્રમ આરાસુર ધામ, માત્ર CN24 ની ઉપર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર, કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર. હવે થશે ગુનાઓનો પર્દાફાશ, દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. રાષ્ટ્રપતિએ આજે રાજકોટના જસદણ ખાતેની યોજના Link 4નું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન પહેલા રાષ્ટ્રપતિ કોવિંદે ગેલા સોમનાથ ખાતે ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. આજે સવારે જસદ તાલુકાના શ્રી ગેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ નર્મદામાં નીરની ભરવા માટે Link 4 તબક્કા 2નો શિલાન્યાસ કર્યું હતું. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ નર્મદા નિરીક્ષણ ભરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નાનુભાઈ વાનાણી તેમજ કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અકસ્માતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા પાટીલે આપેલા સૂચના આધારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે કોઠંબા પોલીસ મથકમાં અકસ્માતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામનો આરોપી છકડો લઈ સિગ્નલી ચોકડી પાસે છકડામાં બેસી આવવાનો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કીર્તિપાલસિંહ, વિરેન્દ્રસિંહ તેમજ પેરોલ ફરલો સ્કોડના દેવેન્દ્રસિંહ સહિતના પોલીસના માણસોએ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ અર્થે કોઠંબા પોલીસ મથકે સોંપાયો હતો. ઉમેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં નવા નરોડામાં આવેલા સ્વામિનારાયણ પાર્કમાં સાર્વજનિક ગણપતિ બેસાડવામાં આવ્યા હતા, જેમનું દસમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે નવા નરોડા આમી નારાયણ પાર્કમાં ગણેશ ચતુર્થીના આ 10 દિવસોમાં ગણપતિ દાદાને બેસાડવામાં આવ્યા હતા, જેમાં આ 10 દિવસ દરમિયાન દરરોજ નવી નવી ગેમ્સ નાના બાળકોને રમાડવામાં આવતી હતી અને ગેમ્સમાં જીતનાર બાળકને ઇનામ આપવામાં આવતું હતું. જ્યારે દસમો દિવસ આવ્યો ત્યારે ધૂમધામથી સોસાયટી વાળાઓએ ગણેશ ભગવાનનું વિસર્જન કર્યું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના માર્ગો હજારો સંઘો સાથે પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે ત્યારે જય અંબેના નાદથી માર્ગો ગૂંજી ઉઠ્યા છે. સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગૂંજી રહ્યા છે. હજારો સંઘો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે. મા જગત જનનીના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે. એક લાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કરેલો મહિષાસુરનો. મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રગટ સ્વરૂપ બનાવેલું અને બાદમાં અહીંથી જ માતાજીને જ્યોત લઈ જવાયેલી ગબ્બરમાં. મેઇન ઉત્પત્તિ સ્થાન એ ખેડબ્રહ્મા છે. ખેડબ્રહ્માથી માતાજીને જ્યોત લઈ દાતા મહારાજા સાહેબ અહીંથી અંબાજી લઈ ગયેલા હતા. અંબાજી ગયા પછી ગબ્બર ઉપર માતાજી નિવાસસ્થાન કરેલું છે. અંબાજીની જે કોઈ ભાઈ માનતા માને તે ખેડબ્રહ્મા આવવું એ જરૂરી છે. અહીં ભાદરવી પૂર્ણિમાના 10 દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરૂ થઈ જાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં અહીં પદયાત્રા કરતા આવે છે. ત્યારે એક માન્યતા મુજબ મોટા અંબાજી જતા પહેલા અહીં દર્શન અચૂક કરવા પડે છે, નહીં તો માતાજીની માનતા અધૂરી જ રહે છે. વળી અહીં ખેડબ્રહ્માં ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે. જેટલી બી ધજાઓ આવે છે તે માતાજીને જેને બી માનતા માનેલી હોય છે એનું કાર્ય પૂર્ણ થાય તો અહીંયા લગભગ 4-5 હજાર ધજાઓ અત્યાર સુધીમાં ચડી ગઈ છે. મેળાની અંદર દોરીનું પ્રમાણ ઘટે અને માઈ ભક્તોને તકલીફ ના પડે એના માટે એડવાન્સ મિટિંગો બોલાવી અને સતત વહીવટીતંત્ર ખડી પગે છે. પોલીસ એનું વારંવાર ચારે બાજુ ખેડબ્રહ્મા તાલુકાની જ્યાં સુધી હદ છે ત્યાં સુધી સતત પેટ્રોલિંગ કરે છે. હું જાતે પણ એના માટે સતત દિવસ અને રાત પેટ્રોલિંગમાં છીએ અને સેવા કેમ્પો અને જે લોકો સેવાભાવી સંસ્થાઓ છે એમને પણ મિટિંગ કરી અને એવી સૂચના આપી છે કે એ લોકો પણ આવા લોકોથી સતર્ક રહે. તો માથે ગરબા લઈને તો ક્યારેક આરોડતા પણ અહીં શ્રદ્ધાળુઓ આકરી બાધાઓ લઈને આવે છે અને માતાજીની કૃપાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને સંતાનો માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે અને માતાજીની કૃપાથી તેમની ઈચ્છા પણ પૂરી થાય છે. છેલ્લા 5 વર્ષથી હું ચાલતી આવું છું અને ક્યારેક મારે બાધા આવે છે, ક્યારેક નથી આવતી. મારા મનથી રાજી ખુશીથી આવું છું પણ મારે જ્યારે બાધા આવે ત્યારે માતાજી મારી બાધા પૂર્ણ કરે છે. અને પહેલાં અમે ખેડબ્રહ્મા વાંચતે ગાજતે માતાજીની ધજા ચડાવીએ છીએ અને પછી અંબાજી જઈએ છીએ. ત્યાં અમે ક્યારેક 52 ગજની તો ક્યારેક 101 ગજની ધજા પણ ચડાવીએ છીએ.
અને બાળક જેને બી મનોકામના રાખ્યો છે ધજા ચડાની બધાની પૂર્ણ થાય. 500 કિલોમીટરથી પણ વધુ અનાત્ર કાપીને અહીં આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે. તો આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમથી ભરાતો ભાદરવી પૂર્ણિમાનો મેળો સાચા અર્થમાં શ્રદ્ધાનો મેળો બની જાય છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, સાબરકાંઠા. ગુજરાતભરમાં રખડતી ગાયોનો પ્રશ્ન પેચીદો બની ગયો છે. આમ છતાં ગાયોના મુદ્દે નક્કર પરિણામ મળ્યું નથી, ત્યારે હિંમતનગર શહેરના એક નાનકડા ગામે આ મુદ્દે અનોખો નિર્ણય લીધો છે. રખડતી ગાયોનો પ્રશ્ન હવે ગુજરાતમાં માથાનો દુખાવો બની ગયો છે. બજારમાં ફરતી અલમસ્ત ગાયો લોકોને અડફેટે લઈને તેમના હાડકા ખોખરા કરી રહી છે. તો ધાર્મિક લાગણીને લઈને કોઈ આ બાબતે કશું કરી પણ નથી શકતું, ત્યારે હિંમતનગર તાલુકાના સૌગઢ ગામે ગાયો બાબતે એક અનોખો નિર્ણય લીધો છે, જેમાં રખડતી ગાયો બાબતે ગામમાં જાહેર કરી દેવી છે કે જેની હોય તે પોતાના ઘરે રાખે, બાકીની ગાયો જે લોકો પશુપાલન સાથે જોડાવા માંગતા હોય તેમને આપી દેવાશે. સૌગઢ ગામે બહુ દિવસથી લોકો ગાયો મૂકી ગયેલા હતા, જેથી RTO વિસ્તાર અને પાણપુર પાટિયાએ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી અને અકસ્માત સર્જાવાના ભય હતો અને ગંદકી પણ બહુ થતી હતી ગામમાં અને દરેક જગ્યાએ. તો અમે એના માટે બહુ પ્રયાસ કર્યા કે ગાયો અમે પાજરાપુરમાં ઈડર મૂકી આવીએ. તો ત્યાં અમે સંપર્ક કર્યો તો એ લોકો એક ગાયના 1000 પ્રમાણે ભરવાનું કહેતા હતા. તો છતાં અમે મૂકવા માટે તો તૈયાર છે, પણ અહીંયાથી ગાયો લઈ જવી એ મોટી સમસ્યા હતી. અને લઈ ગયા પછી બી એ લોકો ત્યાં મૂકી આવ્યા પછી પણ એ લોકો જો ત્યાંથી છોડાઈને અને પાછી અહીંયા મૂકી જાય એવો ભય હતો. ગ્રામ પંચાયતની આ જાહેરાતથી પશુપાલકો પોતાની ગાયોને ઘરે લઈ ગયા છે, જેને લઈને 70% ગાયો બજારમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે. તો બાકીની ગાયો લેવા માટે ગામના કેટલાક લોકોએ ગ્રામ પંચાયતમાં અરજી કરી છે, ત્યારે કેટલીક શરતોને આધીન આ ગાયોને હવે પશુપાલન સાથે જોડાવવા માંગતા લોકોને સોંપી દેવાશે. ઠરાવ કર્યા પછી આ ગાયો ભાઈ આ રીતના જતી ને ગાતે બેસી જતી ને પોયલા કરતી આરોગ્ય આગળ ને બાલ મંદિર આગળ પ્રાથમિક શાળા આગળ અને પંચાયત આગળ ને ગામમાં આગળ જતા જતા ગાડીઓ જતી નથી, એટલી બધી ગાડી ગાયો રહેતી હતી, એની બહુ તકલીફ પડતી હતી અવાર જવરમાં. આ ઠરાવ કર્યા પછી 50-60% ગામમાં ગાયો ઓછી થઈ ગઈ હતી, જે માલિકો હતા એ લોકો લઈ ગયેલા. સૌગઢ ગામ હિન્દુ અને મુસ્લિમ વસ્તી ધરાવતું ગામ છે, ત્યારે ગાય સાથેની ધાર્મિક લાગણી પણ લોકો સાથે જોડાયેલી હોવાને લઈને ગામના લોકોએ સંપીને સહકારથી નિર્ણય લીધો છે અને એમની આ એકતાને લઈને હાલમાં આ ગામમાંથી ગાયોનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયું છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, સાબરકાંઠા. રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા રામનાથ કોવિંદ મહેસાણામાં જૈનાચાર્યના જન્મદિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત સાથે મારે લગભગ 45 વર્ષ જૂનો સંબંધ છે. રાષ્ટ્રપતિ કા કારભાર સંભાલને કે બાદ યે મેરી પહેલી ગુજરાત યાત્રા હૈ, લેકિન ગુજરાત સે મેરા નાતા લગભગ 45 વર્ષ પુરાના હૈ. મેં લગાતાર યહાં આતા રહા હું, મુઝે अपनी युवावस्था में प्रधानमंत्री मोरारजी देसाई के साथ काम करने का सौभाग्य मिला था. मैंने उनके साथ भी गुजरात को नजदीक से देखा था. यहां मुझे अपनेपन का सहज अनुभव होता है. मेरा जन्म यद्यपि उत्तर प्रदेश में हुआ, लेकिन मैं कहता हूं कि गुजरात मेरे लिए दूसरा घर है. ये गुजरात का सौभाग्य है कि इस राज्य ने देश को दो प्रधानमंत्री दिए. तो आ साथ ही समाचार यहीं पूरा करीशु. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.